ઘરે હમણાં બે વાગ્યા હું ત્રિલોક એક બેન તપેલા તપેલ્યું બણ્યું ને એવું એવું ભટકાડે ધડીંગ ધડીંગ પેલા ઘર ધડી ને એવું છું. મેં કીધું ખોટું ન લગાડો કે પ્રશ્ન કરું હું. મેં કીધું આ તમારા ઘરના મન કે હા ચમસી નહીં તવેથા નહીં હાણસી નહીં આ તપેલા ને બણી આ છે શું બધું એ માંજરા ક્યાં હે મન કે એમાં મારું નામ હોય ને આમ તો એ કઈ કહીએ કે એમ નથી અત્યારે ઉકો નામ છે એમાં ધડીંગ ધડીંગ ભટકાડે સ્ત્રીની તાકાત ને માપી ન શકો. આપણી તાકાત તો મપાઈ જાય છે એ પાકું છે ભલે આપણે પુરુષ છીએ યાદ રાખજો. ઈશ્વર જે કોલ આપે છે ભગવદ્ ગીતાની સાનિધ્યમાં વ્યાસપીઠની નજીક હું તમે સતત બેઠા હોય ક્યાંય ના ક્યાંય હંસલાને ગોતી ગોતી એ વનમાળી આપે મોતી એક બેને એના ઘરવાળાને કીધું કે રોજ એકલા એકલા હાલવા જાવશો તમે આ રોડે ઠેઠ શહેરમાં નું મંદિર વટી જાવશો તો મને હારે લઈ જાવ. બોલો કે ડોક્ટરે કેલેરી બાળવાનું કીધું છે લોહી નહીં સમજતી ધવલ હાલવું પણ જરૂરી છે. કેટલું ચાલવું કેમ ચાલવું ક્યાં ચાલવું એ પણ ખબર હોવી જોઈએ. આપણે હાલી બહુ ગયા કોરોનામાં બહુ હાલી ગયા. નોટબંધી પહેલા બહુ હાલી ગયા નોટબંધી પછી હાલી ગયા કોરોનામાં આપણે ઘણું હાલી ગયા અને ઘણું ગુમાવી પણ બેઠા સાહેબ. એ બધાને યાદ કરતા કરતા ઈશ્વરને એટલી પ્રાર્થના કરી કે જે દરબારમાં આવ્યા છે એને તું તારા શરણોમાં રાખજે. બસ અમારી પ્રાર્થના તો એટલી જ છે અને હવે જીવતા છે એ કોકનું ભલું કરે એવી અમે પ્રાર્થના કરીએ છીએ. એકાદી કડીમાં આમ તો બહુ પ્રચલિત આ કવિ પિંગલ સાહેબનું આ કવિતા આપણે ગમે ત્યાં જાય તમે જો કોઈના ઘરે જાય કોઈ ત્યાં મહેમાન થઈને જાય તો કેટલો એક આનંદ હોય છે તમે જ વિચારો. એટલો આનંદ સામે ઘરધણીને છે તો એ નક્કી કેમ થાય નક્કી કેમ કરવું કે ભાઈ ઘરધણીને એટલો જ આનંદ છે. તમે એની રસોઈ ખાધ્યા પછી જો તમને ઓડકાર આવે તો માની લેજો કે એનો આનંદ સંપૂર્ણપણે છે. પણ બે કલાક પછી તમે તમારા હું મારા રોડે ચડું પછી ઘસરકા ચાલુ થાય સોડા વાળો ક્યાંક મળે તો સારું જીજું. એટલે પ્રેમ પ્રેમ સબ કોઈ કહે પ્રેમ જાણે ન કોઈ અને પ્રેમ જાણે જગત મેં પછી જુદા રહે ન કોઈ. આપણી એની જ વાત એની જ લોકકથા એનો એ જ કૃષ્ણ હજારો વર્ષોથી નથી. મેં બેને વાત કરતી હતી કે આમ શિવકથા સાંભળીને પછી આમ ચોકમાં બેઠેલા ને પછી એક બેને બીજી બેનને કીધું બેન સતી થાઉસ કે બેન આપણે હું કામ સતી થાવું આપણે પાંચ દિવસ થા શિવકથા સાંભળવા જઈએ છીએ કે સતી ત્રણ વાર થયા તઈ શિવને પાયમાં. અને પછી ઓલી બેને કીધું બેન બેટા એ સતી હતા ઓલા શિવ હતા એ તમામ જીવનો બાપ છે. એ શિવ કૈલાસ મારે છે આપણો જીવ છે એ અઠવાડિયામાં દીવ હોય છે એટલે આપણે એ અખતરો ન કરાય વાત એ સત્ય છે. હા મારી એક એક વસ્તુ હસવાની તો હશે પણ હસી કાઢવા જેવી નહીં હોય એટલે 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 માર્ક કરતા રહેજો. તો ઘણું ગુમાવ્યું એનો અર્થ એવો નથી કે આપણે ખિસ્સામાંથી ગુમાવ્યું શરીરમાંથી ઘણું ગુમાવ્યું સમાજમાંથી ઘણું ગુમાવ્યું વ્યવહારમાંથી ઘણું ગુમાવ્યું. સાહેબ લૌકિક રિવાજમાં આપણે ત્યાં ઘણું 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 એટલે નહીં ગુમાવવામાં તો શું કરવું તો કે ભજન કરવું થાય એટલા ભજન કરવા બસ. અનુસંધાનમાં જ્યાં જ્યાં મને તમને ક્યાંક ક્યાંક જીવનની જડીબુટી મળે ત્યાં કાંઈક કાંઈક કરવું.
તારા દુખ ને ખંખેરી નાખ, તારા સુખ ને વિખેરી નાખ, પાણીમાં કમળની થઈને પાક, જીવતરનું ગાડું હાક, સંસારી રે તારા રામનું એ ભરોસો તું રાખ. તો એ ભરોસો કોણ અપાવે? કોઈ સદગુરુ અપાવે, કોઈ સંત અપાવે, કોઈ માં અપાવે, કાં કોઈ બાપ અપાવે. એટલે કીધું આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, તે જીવ આવે ને જાય ને કોણ રોકે રે, જીવ આવે ને જાય ને કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે. સ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે ભાઈ, સ્વાસાની માડી તારી મૂલ્યવાન છે ભાઈ, વણ લેખે વાવરતા આવણ લેખે વાવરતા કોણ રોકે રે, આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, તન આવડો વિશ્વાસ બીજો કોણ આપે રે, તન આવડો વિશ્વાસ બીજો, આવડો વિશ્વાસ. એક જ કડી માથે આખી જિંદગી આપણે આળોટીને ઉભા થઈ જઈએ. શ્વાસાની મૂડી તારી મૂલ્યવાન છે. આમાં લાગે છે કે આપણે આપણે આનો આનો કોઈ દી એકરાર કર્યો એવું? રાધે કેટલાય કાઢી નાખ્યા ના, ગણે છે આપણને કે દીકરો ઘણો મોટો થઈ ગયો, ના દિવસે દિવસે હવે નાનો થતો જાય છે, ઉંમરમાં મોટો થાય છે, પરમાત્માના ઘરે જવું છે એટલે નાનો 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 થતો જાય છે, એક એક શ્વાસ ખાય છે મને ને તમને. આવી વાતો આપણે અહીંયા કરી છે, હું કામ ઘર આંગણું છે એટલે, અને મારફ અહીં રહેશ એટલે મને એમ થાય ને કે આ ભત્રીજો આવ્યો તો સુંદર સુંદર વાત કરી એમ કે. જો નાનો હોય ને બાળક નાનો હોય ને ત્યારે બધા એમ કહેતા કે અમારી જેવો છે, અમારી જેવો છે, અમારી જેવો, માસા માસી ફોય ફુવા કાકા કાકી બધા એમ કેતા મારી જેવો મારી જેવો મારી જેવો. વી વરનો થાય ને કઈ કામ ન કરે પછી હવ કે કોની જેવો છે આ પ્રોબ્લેમ? આ છે સંસારનો સાહેબ પ્રોબ્લેમ. આ લવજી ફુવા બરોબર ને, જા ઈ અમાર ફુવા ગામડું ગામ ને મારે. જોકે આનંદની વાત ખૂબ હિતેશ કરવાનો છે, આપણે તો બધા દેહ માંથી આવ્યા ત્યારે સાયકલો ઝાકી છે અને હજી ઈ જ કરવાનું છે. પેલા જેમ ડબલ જતા ને એમ જ જવાનો, પેડલ તારે મારો ને હેન્ડલ મારે પકડવાનું. દેહ નો પ્રોગ્રામ અઠવાડિયું અગાઉ નીકળશું ના, નથી ડો હું કઈ આમાં પહોંચી એમ રાખે તો તમને બધું વધવાનું. ખાધા ખોરાકી ક્યાં પગે જોજે કરો જાજે કોંગજી. એકલા હાથે તાળી નહીં પડે, પાકું છે. ખિસ્સે માફ રાખજો, આપણે આપણા વડીલો આવું કહેતા, ખિસ્સે માફ રાખજો. સમય આવી ગયો છે અને બહુ સારું 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 થઈ રહ્યું છે ને, અને જીવવા જેવું છે, મરવાની બહુ ઉતાવળી ન કરવી. જેની 18 પુરાણ લખ્યા
એનો સેવક, શિષ્ય એનું નામ જ સેવક. કોને લખ્યા? અઢાર પુરાણ કોને લખ્યા? વેદ વ્યાસ બાપા. એનો શિષ્ય, એનું નામ સેવક. ખૂબ સેવા કરે, ખૂબ પૂંજા કરે. પછી એક દી પૂછ્યું, મારું મૃત્યુ કેદી મને બતાવો ને. વ્યાસ ભગવાન કે બેટા, મરવાની શું ઉતાવળ છે? જયારે હશે ત્યાં નહીં. તમે એટલું એટલું લખો છો, એટલું એટલું બધું સમજાવો છો, બધું જાણો છો, તો મને કયો ને? તો કે મને ખબર નથી, પણ હું વિષ્ણુ ને મળું તો કે મારે આવું. હાલ બેટા લઈ ગયા. કીધું કે આ મારો સેવક, મારો અતિ પ્રિય શિષ્ય છે, એનો નામ જ સેવક છે. આનું મૃત્યુ ક્યારે છે? વિષ્ણુ કે ભાઈ, એ બધા ચબરખ્યાનથી નીકળી ગયું. અમારે તો ચૂંટણી થઈ હોય ને એટલે બધી ચબરખ્યાનથી નીકળી ગઈ. ક્યાં જમા થાય? કૈલાસમાં. વિષ્ણુ આવ્યા. અરે સેવક, વેદવ્યાસ બાપા ભગવાન શિવને પૂછ્યું કે ભાઈ આનું મૃત્યુ તો કે અહીંયાથી ચબરખી નીકળી ગયું છેલ્લે એન્ડમાં ત્યાં હોય તો કે યમરાજા પાસે, યમ પાસે આવ્યા. વેદવ્યાપ પૂછે છે કે આનું મૃત્યુ ક્યારે? એટલે કે ભાઈ તમને શું જાણવાની એટલી બધી ઝંખના છે? એ ચબરખીઓ મારી આગળ પડી છે, રિઝલ્ટ આવશે ત્યારે અગાઉ કહેજો થોડુંક. તો કે ના કહી દો. આમ ચબરખી જોઈ અને ભગવાન વેદવ્યાસને યમરાજા એમ કહે છે કે જયારે વિષ્ણુ, શિવ, હું, તમે આ ચાર ભેગા થઈ તમારી અરે સેવક આવે ત્યારે એનું મૃત્યુ. તો આપણે સારી ભેગા થઈ ગયા છીએ. મૃત્યુ દોરીને લઈ જવાનું છે, પાકું છે, પછી એક્સિડન્ટમાં, એટેકમાં, ગમે ન્યા, ગમે ન્યા એટલે ગમે ન્યા એમ. એટલે બહુ ઉતાવળ ન કરવી. માવા હાથથી હવે મેં અભિયાન ચાલુ કર્યું છે. આમાં જેટલા 18, 19, 25 ના હોય એ બધા બંધ કરજો. આથી મેં મૂક્યા છે એટલે આથી હું હવે તમને કહેવા લાયક થાવ છું ધીરે ધીરે. માવા, તમાકુ, બીડીઓ, ખાસ કરીને કલા જગત છોકરાઓ, એ બાત નહીં, એ કરના હૈ. હા, નકર મર જાઓગે સબ. હા, એ સબ 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 પલટન સાબ. હમણાં જૂનાગઢ હતા ને, તો ત્રણ સાધુ દામાકુંડના કાંઠે બેઠા હતા. આમ તો સાધુની મસ્કરી હોય ને, સાધુની વાત જ નથી, હતા બાવા ખળિયલ પલટન. બાવા એટલે જન્મ જાતિ નહીં, એ તો સાધુનું ખોળિયું કહેવાય. નારાયણ નારાયણ, મને કે નારાયણ કહાં ગાંગરતે હો મેળે મેં. મેં ગાંગરને નહીં બોલતે હે ગાતે સબ. હા, એને તો પાછું ગાંગરવાનું આવે ને, એટલે ઓળે જીતું લાડ લડાવ્યા સાથે કે બાપુ આપ કહાં, આપ બિહાર, એમપી, યુપી, યહાં સે હૈ. એટલે ઓળી એની પાછું જો તમને જિજ્ઞાસા ન થાય તો જીવતર ન કામ. એટલે એની પ્રશ્ન કર્યો કે બાપુ આપ સાધુ થઈ ઉનસે પહેલે ક્યાં થે? તો કામ તીનો સાધુ ભાઈ થે, બાદ મેં સાધુ હોય. હવે કેવા કડે ચીડ્યા હશે. હા હા, સાધુ થે ઉનસે પહેલે હમ તીનો સાધુ ભાઈ. હંસલા ને ગોતી, ગોતી ને વનમાળી, આપે મોતી કીડિયું ને કણ, ઓલા હાથીડા ને માણું, હરિની આટડીએ રોજનું હટાણું. એમ ઈશ્વરે મને તમને કઈક આપ્યું છે. શું આપ્યું? આંખ દિયો જગ જોવન કો, કાન દિયો સુનને પુરાન, મુખ દિયો મોહન ભજને કો નામ, હાથ દિયો કુછ કરને કો દાન, પાવ દિયો પૃથ્વી ફેરન કો નામ, સબ છો દિયો કિરતાર, મગર પેટ દિયો પત ખોવન કો નામ. જે કઈ થાય આપણે પેટ હાટું, હારું મોડું, જે કઈ ચિત્ર વિચિત્ર મને તમને લાગે. એટલે ભગવાનની કથામાં થોડાક બેહતા થાય, થોડુંક આપણામાં બેહે, થોડુંક એનામાં બેહે. નથી એક એક જણો એક જણાને સલાહ દેતો હતો કે ભાઈ પથરી થઈ છે, ક્યાંની માનતા લાવી કે જો મોટી હોય તો દીવની, નાની હોય તો અહીં દમણ પાસે છે, અઠવાડિયા નહીં લેજે એમ. કે કેવી કેવી સલાહ આપેલો. એક જણાને એક જણાને ખાલી એટલું કીધું કે દીકરાનો સંબંધ કર્યો, કે આ બહુ સારું કહે, બહુ સારું કહે. વિવાહ કેવા? તો કે આપણી જેવા, કે તો એ કર્યો. સુંદર હોય, સુશીલ હોય, ભગવાનનું નામ જ કાફી છે સાહેબ. એટલે હસવું એ તો ઠીક છે આપણા જીવનમાં, અને હાસ્ય હોવું જોઈએ. હા, હસતા રહેજો. રામાયણમાં પણ ઉલ્લેખ છે અને ભાગવતમાં અને શ્રીમદ ભાગવતમાં પણ ઉલ્લેખ, હસતું રહેવું. ભગવાન કૃષ્ણ સદાય હસ્યો છે. બાળપણથી માંડીને કેટલું 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 જાતું કર્યું, કેટલું ગહન અને કેવું વ્યક્તિત્વ.
પણ છતાં કોઈથી કંટાળ્યો નહીં આ વ્યક્તિ. આપણે તો કંટાળી જાય સાહેબ. પણ જુનાગઢના મેળામાં આવી મજા હો ત્રિલોક. હા હા, આમ જુનાગઢ પણ નવો દેખાતો હતો. તું આવ્યો હતો પણ મને ભેગો ન થયો. કોઈ કોઈને કોઈ ઓળખતું જ નહોતું ત્યાં. હો આમ ત્રિપુણ તાણીને દાટા મારતા હતા. બસ આપણને એમ થાય કે હવે આ પાછા નહીં આવે. આ મરઘી કુંડમાં સ્નાન કર્યું અને પાછા બધા હો હોના રસ્તે પડ્યા સાહેબ. હે એટલે ભગવાનની કૃપા થાય, કૃષ્ણની કૃપા થાય. સુંદર મજાનું આવું માતાઓ તરફથી આયોજન. આપ તમામ વડીલો જેમાં સાથ સહકાર બધા આપી રહ્યા છો. હું તો રવેડીમાં 3 કલાક મહામંડલેશ્વરના રથ ઉપર હતો ભાઈ. એક બાપુ આવ્યા, ચાલો ઉતાર. મેં કીધું નહીં ઉતરૂંગા બાપુ કો પૂછ કે બેઠા હું, પૂછો. ઘણી કોશિશ કરી બીજા સાથે ઉતારવાની પણ હું ન ઉજર્યો. કારણ કે મહામંડલેશ્વરના રથ ઉપર ઉભું રહેવું એટલે બહુ અઘરું છે સાહેબ. પણ ભાગ્યની વાત, 3 કલાક 4-5 ફરફોલે હો ગયે, 2-3 કોણી ખાઈ પણ નહીં ઉતરે, નહીં ઉતરે. હા કોણી ખાઈ, અડધું હિન્દી અડધું ગુજરાતી, પણ એટલે આનંદ આવે. જો આ માતાઓ બહેનો બધા પોતપોતાની રીતે બહુ સાવધાનીપૂર્વક આમાં જેટલું યુવાધન બેઠું મારી કરબદ્ધ પ્રાર્થના. આપ તો ભણતા હશો ને? હા બસ, મા બાબા નથી ખાતા ને કઈ તો વાંધો નહીં. આપ ખાતે હું નથી. એક જણ બિચારા કામ માવા ખાઈ ને એક જ આંગળી મને એને હોત ન હોય એવું. તો ઓલી બિચારી મિક્સરમાં નાખીને જ્યુસ કરીને પછી આમ આમ નળી નાખે, ચૂચો 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 ચા તો માઇલ પર ઓલી કોપી આડી આવી નથી ચૂચાતું. પણ આમાં હવે અમે યુદ્ધ નથી કઈ, હું હવે ગલોફા ગમાણી જેવા થઈ ગયા. હવે તો મૂક યાર, ભગવાને કૃપા કરે, કરુણા કરે, ઓછું કરજો અને હાવ મૂકી દો તો વધુ સારું. નથી આપણા આપણા વડીલો હજી હજી તમે જો, હું આનથી નીકળું, હું આનથી રોજ નીકળું. મારી આગળ એક હોટલ બને છે આનથી આનથી મા ચહેરની સામે 12 વીઘામાં. એટલે હું રોજ આખો દી ત્યાં જોઉં. પણ વડીલો ત્યાં બેહવા આવે હાનના બધા. પછી અમુક વડીલો બીડી પ્યા, 61 સુધી વાંધો ના આવે. જોયો જ ને હો, પછી મેં કીધું આ ઉપર ચડી જાય પછી મને કઈ એ બીજી મારી ને તઈ પાછી આવે કે એટલી કહે બીડી ને આપને. ધીરજ ધરો. ભાગવતમાં વર્ણન છે કે આ શરીર છે એ ગોવર્ધન છે, એને લાડ લડાવો યાર. સ્વચ્છ કપડા, સારા પરફ્યુમ, સારું નાવાનું, સારું ખાવાનું આ હોવું જોઈએ. કૃષ્ણ કૃષ્ણ કરી અને આપણે આપણે પાછા જેને માનતા હોય ને એવું નથી. શિવને શક્તિને માને જગદંબાને. હા આપણું આરાધ્ય તો કોક હોય જ સાહેબ. અને અમુક કામ આપણાથી ન થાય ને તો એ પછી દેવતાઓના ખોળે માથું રાખીને એમ કહેવાનું, કા હું તને છોડી દઉં કા આને છોડી દઉં. થાય હું કામ ન થાય. હા પણ આપણો વિશ્વાસ હોવો જોઈએ. મેરા આપકી કૃપા સે સબ કામ હો રહા હે. કહેતે હો તું કનૈયા हो तुम कन्हैया,
પવન ને પાણી વાલો આપે હું લટવાણી નારાયણ માગ્યું નહીં રે કોઈ તીર નાણું હરિની આટડીએ મારે રોજનું ઘટાણું મારા હરિની આટડીએ મારે પૃથ્વી પવનને પાણી અમુક વસ્તુને અડાય અમુક વસ્તુને ન અડાય દાખલા તરીકે પવન પાણી આગનો તાગનો લેવો આપણને એમ થાય ધીરો ધીરો હોય કારે વંટોળીઓ સડે ખબર નહીં મેં વંટોળિયા તો હમણાં જોયા ખેતરમાં બેવું ને એટલે ક્યાંનો ક્યાંય જાય છે નાના હતા તે જોતા પવન પાણી આગ તો પછી જતી સતી અને ઝેર આના કોઈ દી પારખ્યા ન લેવાય એટલે ભજન થાય એટલું ભજન કરજો નગર અમારે હણોહરામાં એક બાપા ભજન ગાતા ને એક સાંભળતા અને એવું રામસાગરના ટેરવે ભજન પર જીરેલા ખા અજરા જરિયાન લાઈ જંદવાઈ આય જેરા જરિયાન જાય રામ એટલું પૂરું છે ને એ બાપાએ રામસાગર લઈ લીધો હવે એને હું સમજાણું આ બાપા ગાય છે કે અજરા જરિયા ન જાય ને ઓલા બાપાને સમજાણું કે અર્જણ જરિયા નો જાય એ કે અર્જણ જરિયા હું કામ નો જાય વેવાયા રે કઈ વાંધો હોય તો ભેગો મને લઈ જાય પણ એ કે જરિયા હું કામ નો જાય એટલે ઘણી વાર સાંભળવામાં મુશ્કેલ હોય છે એટલે થાય એટલું ભજન કરજો એકલા છે તાળી પડે નહીં અને આપણા એકલાના ઇતિહાસ બહુ ઓછા છે હા રણસંગ્રામના ઇતિહાસ છે ભજનમાં બહુ એકલાના ઇતિહાસ ઓછા છે સંન્યાસીને બહુ મળ્યા બહુ ઓછા છે દાખલા તરીકે આ જીવારી માથે ટાંચી મારો બોલે મારે થાપી મારો આ બે સમજાઈ જાય ને તો એનું ભજન જ છે જો આ સ્ત્રી જાતિ છે બોલે આપણે સહી છતાં આ એને ભેગો રાખે છે જેને આપણે દેશી ભાષામાં ભોણિયું કહ્યું ભોણિયું નથી ઘણા કહેતા ખાવ ભોણિયા જેવો છે અને પાછો ઘા માને જ થાય ને પાવડર કોને જોઈ હા દેખાડો પાવડર આ બધા બધાને ન ખબર હોય હા હા નાખો એમાં ઘામ બહુ થાય આની કોઈ દે ન કીધું કે તું મને પાવડર ચોપડ કે મને પાવડર આપ શું કામ એને એને ટાંચી મારો એના રણકારે રણકારે આ બોદો છે છતાં હાલે છે કોઈનો આધાર જોઈ છે સાહેબ સત્ય જેની પાછળ પડ્યું છે સત્યની ધીરે 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 એટલે એકલા આ છે તાળી ન પડે એટલે આપણે બહુ પુરુષોએ અભિમાન કરવા જેવું નથી કોરોનામાં કેવું કેવું થયું બધાને ખબર જ છે કેટલી આપણા હિંમત હતી બહાર તો નીકળાય જ નહીં હા ધાબે ન ચડાય શેરીમાં ન જવાય ઘરે ન રેવાય ધાબે જાવ તો ક્રેન વાળા આમ એટલે પોલીસ વાળા તરત એમ કે ડ્રોમ આમ મોકલે આમ ડ્રોમ કતું કતું આવે ફલાણાના ધાબા ઉપર એટલા થાય એટલે તરત બંબો આવી ગયો હોય સીધો હાલો પકડો જીતું લઈ ગયો હા શેરી નીકળે તો મોરલા બોલે ઘરે રે તો કોયલું હક લેવા દે નહીં નથી બેન શાક સુધારતા હતા તે બાપુજી બાજુમાંથી નીકળ્યા એટલે પુત્ર વધુ હતી એટલે કીધું કે બેટા તને વાંધો ન હોય ને તારે બીજું કંઈ કામ કરવું હોય તો શાક સુધારી દઉં તો કે ના બાપુજી તમે શાક નહીં સુધારો પણ તમારા દીકરાને સુધારો હવાના વહી જાય સાંજે આવે એવા થઈને આવે સમજાય ને વંદન હું બધી ચોખવટનું માણા નથી અને બધી ચોખવટ કરવા જેવી નથી અડધું તમે સમજી જ જાઓ છો અને અડધું સમજાય છે ને એની જિંદગી પૂરી જીવવાનો હક છે બોલો એક બેને બીજી બેનને ખાલી એટલું જ કીધું હતું કે મારા ભાઈ છે ભાઈ તારા ભાઈ છે મારા ભાઈ છે ને તારા ભાઈ છે એ જેદી તમને પણવા આવ્યા આવ્યા
ચાર ફેર્યા તેમ ફેર્યા. હા પછી બોલેલું કોઈ દી ફેર્યા કે કઈ બોલેલું કોઈ દી પાડ્યું જ નથી. બોલી બેને એટલો સ્વીકાર કર્યો ઈ ચાર ફેરા ફેર્યા ઈ ફેર્યા પછી એની બોલેલું કોઈ દી કઈ પાડ્યું નથી. આ તો સારું છે, આ આ આ ડબલા આવ્યા છે ને એટલે પકડાય છે આપણે. હા પણ હાવ લોક્યા ના હતા ને, કવરેજ વિસ્તાર કી બહાર હૈ. એટલે ઓલી બેન બિચારા ગામડા જી કે કવરેજ ની બહાર ક્યાં ગયા છે, અને એવા ડખે ચીડ્યા છે એવા ડખે. પણ હવે તરત વિડીયો કોલ થાય છે ને એટલે વાંધા નથી આવતા. પણ વસ્તુ જોઈ જોઈને હોરીએ જાત્યું ને બીબા વિના પડે નહીં બાજુ. એમ મિતુલ બાપુ આ બધા કલાના ઉપાસકોને અહીંયાથી આમંત્રિત કર્યા. એટલે થોડું થોડું ને આમાં તો અમારે તો શું છે ઘડીક ઘડીક આમ આપણે આપણે ગામડામાં બાપુ નિયમ હતો કે આજ તમે મારું ભરોટું ભરી જાઓ તો કાલે હું તમારી હાંઠિયું ખેંવા આવીશ. કાલે તમે મારી હાંઠિયું ખેંવા આવો તો કાલે હું પછી તમને તગારા તો વાવલવા આવીશ. એમ આ અમારું અરસપરસ કામ હોય છે. આ ઢાલ જેને કહીને ઢાલ, હા એટલે આ ઢાલ છે અમારા કામ એ કરતા હોય. અમને કોક દી સીંધે તો અમારે પણ આ બધું એક ભાગમાં આવતું હોય છે, ભાગમાં લક્ષમાં આવતું હોય છે. એટલે અહીંયા આવીને ખૂબ રાજી થયો. મેં કીધું એમ કે રોજ સવારથી સાંજ ખેતરમાં જ હોઈશ, પ્રોગ્રામ તો હોતા નથી. એટલે પ્રોગ્રામ નથી નથી તે પણ, અને પ્રોગ્રામ માથે બહુ રહેતા નહીં. છોકરાઓ દિવસે કંઈક કામ કરજો. હા જૂની જગ્યાએ રહેતો ને 2:30 વાગે તડકો કેવો જાય હોય તિલક, આ 3 દીઠા જે તડકો હાલે છે એ તડકામાં એક જણો એટલી રાય છોકરા ઝબકીને જાગી જાય. એમાં અમારે જમનામાં આવી કે આ રોયો બોલે હું એમ કરીને એક દી પકડ્યો. બોલતો કે કિનારે આવી જાય, આવો બાપુ આવો, પધારો 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 બાપા પધારો. હવે આવી રાડે નાખે નો છોકરા ભડકે જાગી જાય એમાં બરોબર માડીને પકડવું. ઠેલાની આમ ચેન ખોલી ને જય સિયારામ પ્રભારો પધારો પ્રભુ પધારો. ક્યા બાત હે સિયારામ મહી સબ જગજાની કરહુ પ્રણામ જોરી જુગપા. બેઠો 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 પછી આમ ઠેલાની ચેન ખોલી ને તો માલપા અગરબત્તીના પડીકા હતા. પણ એ બિચારો બોલતો તો બહુ હાચું. જો અમુક સમયે મારીને તમારી જીભ જો સાથ ન આપે ને તો હેરાન થાય. હા હા ઘણી વાર ન બોલવાનું આપણે જીભ સાથ ન આપે તો હેરાન થાય ને. મારે આવું ઘણી વાર એક ભૂતકાળમાં મારે બની ગયેલું. હું રામકૃષ્ણમાં હતો ને ત્યારે આમ બિચારો લારી વાળો નીકળે એટલે ઈ ન્યાથી બોલે અને હું આનથી ઉસ વાત કરીને રાજી થા. આવું 15 દી આલ્યું. પછી એક દી મેં કીધું આવો પાણી પાયું ચા પાય ઓફિસમાં બેહારી. મેં કીધું તું મને રોજ શેઠ કહે છે મને કેટલો આનંદ આવે પણ આ બિલ્ડિંગ મારું નથી. તો એ બોલો મને કે હું ક્યાં તમને શેઠ કહું. એટલે મેં કીધું તું રોજ ત્યાંથી ઉસ વાત કરી. મને કે હું તો ઘાસ લેટ એમ કહું તમે સમજો કા શેઠ એમ. બધા છોકરા આમ આવો આવો બસ મેં અપના પૂરા કરતા હું મેરા દાવ હો ગયા ખો કરતા હું ખો.